गुड मॉर्निंग स्टूडेंट, आज आपने बीएससी सेमेस्टर 3 में सेक्शन ए नो प्रैक्टिकल बायप्रिज्म की मदद थी सोर्स की तरंग लंबाई जो आपने फाइंड करवानी छे एना प्रैक्टिकल नो डेमोन्स्ट्रेशन छे जोवानो छे। तो अहीं आपने छे ए सोर्स तरीके सोडियम लैम्प नो उपयोग छे करेलो छे। आ छे तमारी ऑप्टिकल बेंच छे अने ऑप्टिकल बेंच उपर ना बधा रीडर छे। एमां पहेलो रीडर छे एनी अंदर आपने स्लिट छे मूकेली छे। बीजो रीडर छे એ બીજા રીડરની અંદર આપણે બાયપ્રિઝમ છે મૂકવાનું છે। ત્રીજું રીડર છે એ પહેલા પાર્ટની અંદર છે એ ખાલી રહેશે, એમાં કાંઈ મૂકવાનું નથી। અને ચોથા રીડરની અંદર આપણે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ આઈપીસ સાથે જે કનેક્ટ કરેલો છે સ્કેલ સાથે એ જ આપણે અંદર છે એ મૂકેલો છે। તો પહેલા ભાગની અંદર છે તમારે સ્ટાર્ટિંગમાં તમારે સ્લિટ છે એ એકદમ મેક્સિમમ ઇન્ટેન્સિટી વાળી અને પતલી છે એ બનાવવાની છે। અને તમારો જે બાયપ્રિઝમ છે એ બાયપ્રિઝમની રચના તમને ખબર છે કે બાયપ્રિઝમની છૂટી પડતી એક ધાર હશે, તો એ બાયપ્રિઝમની ધાર અને તમે જે સ્લિટ બનાવેલી છે એ સ્લિટ છે એ તમારે એકબીજાને સમાંતર રહે એ પ્રમાણે ગોઠવવાની છે, બરોબર? તો જ તમને ફ્રિન્જીસ છે જોવા મળશે શલાકા, અધરવાઇઝ તમને બાયપ્રિઝમની શલાકા છે જોવા મળશે નહીં। અને એ શલાકા તમને ત્યારે જ મળશે કે જ્યારે તમારું સ્લિટ છે એ સ્લિટની અક્ષ અને તમારી જે બાયપ્રિઝમની ધાર છે એ બાયપ્રિઝમની ધારની અક્ષ એ બંને એકબીજા સાથે સેમ છે એ તમને જોવા મળે। એટલે જ્યારે બંને એકબીજાને સમાંતર હશે ત્યારે જ તમને એ છે જોવા મળશે। અને એ સમાંતર કરવા માટે તમારે આ બંને સ્ક્રૂનો ઉપયોગ છે એ કરવાનો છે। આ બંને સ્ક્રૂનો ઉપયોગ કરી અને તમે એનું ડાયમેન્શન છે એ ડાયમેન્શનની કિંમત છે એ તમે ચેન્જ છે એ કરી શકો છો। તમને સમાંતર રાખવાનું કીધું છે એટલે તમારે એમ સપોઝ આ છે એ તમારી સ્લિટ હોય, આ તમારી બાયપ્રિઝમની સ્લિટ હોય, બાયપ્રિઝમની ધાર, તો એ બંને છે એ તમારે આ રીતે એકબીજાને સમાંતર છે ગોઠવવાની છે, એનું આવી રીતે ડાયમેન્શન છે એનો હોવું જોઈએ। દાખલા તરીકે આ તમારી સ્લિટ છે, બરોબર, આ તમારી બાયપ્રિઝમની ધાર છે, તો એ બંને એકબીજા સાથે આ રીતે સમાંતર રહે એ રીતે તમારે સેટ કરવાની છે, એમાં આ રીતે રિલેટિવ ડાયમેન્શન છે એનો હોવું જોઈએ। જો આવા પ્રકારનું ડાયમેન્શન હશે, બરોબર, તો તમને બાયપ્રિઝમની ફ્રિન્જીસ છે એ મળશે નહીં। તમારે આ બંને સ્ક્રૂનો ઉપયોગ કરી આ સ્લિટનો સ્ક્રૂ અને આ તમારા બાયપ્રિઝમનું ઓરિએન્ટેશન બદલવા માટેનો સ્ક્રૂ છે એ બંનેનો અથવા તો બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી અને બંનેની જે એક્સિસ છે એ આ રીતે એકબીજાને સમાંતર રહે એ પ્રમાણે તમારે એને ગોઠવણી છે કરવાની છે। એ ગોઠવણી તમારી થયેલી હશે તો તમને ફ્રિન્જીસ છે એ પ્રોપરલી જોવા મળશે। એ ફ્રિન્જીસ તમે અહીંથી પણ છે એ પહેલાં જોઈ શકો છો। તમારે પહેલા એક સ્લિટને બે સ્લિટની ડિવાઈડ કરવાનું છે, કારણ કે બાયપ્રિઝમની થિયરીમાંથી તમે ભણીને આવ્યા છો કે બાયપ્રિઝમ છે એ તમને બે આભાસી ઉદગમ સોર્સનું પ્રોડક્શન કરીને છે આપે છે। એટલે તમને એક સ્લિટ છે આપણે અહીંયા બનાવેલી છે, એક સ્લિટમાંથી તમને બે સ્લિટ છે જોવી હોય તો બાયપ્રિઝમને જ્યારે તમે એને સમાંતર છે ગોઠવશો ત્યારે તમને એક સ્લિટમાંથી બે સ્લિટ છે એ તમને જોવા મળે છે। એ સ્લિટ છે એ તમને દેખાડું તો એ સ્લિટ છે એ તમને આવી છે એ મળશે। જો એ તમને બે સ્લિટ છે જોવા મળશે, કારણ કે અત્યારે તમારી જે સ્લિટ છે એ સ્લિટ અને તમારી જે બાયપ્રિઝમ વાળી ધાર હતી એ મેં એકબીજાને સમાંતર છે એ સેટ કરેલી છે, અને બંને એકબીજાને સમાંતર સેટ કરેલી હોય ત્યારે તમને આ રીતે બે ફ્રિન્જીસ છે બે શલાકા છે જોવા મળશે। આ ફ્રિન્જીસ નથી, આ તમારી આભાસી સોર્સ છે, બે બંને છે એ તમારા આભાસી સોર્સ છે જેથી મેં અત્યારે જોવો છું। અને એ બંને જે આભાસી સોર્સ છે એકબીજાને સમાંતર છે એ પણ તમને દેખાતું હશે અને વચ્ચે છે એ થોડીક સ્પેસ છે। એટલી ગોઠવણી થઈ જાય પછી આઈપીસ તમારો જે છે એ આઈપીસને તમારે 50 સેન્ટીમીટર ઉપર છે ઓપ્ટિકલ બેન્ચ ઉપર 50 સેન્ટીમીટર ઉપર છે એ તમારે સેટ કરવાનું છે, કારણ કે એ રીડિંગ છે એ આપણે પ્રાથમિક અવલોકનની અંદર નોંધવાનું છે કે સ્લિટથી આઈપીસ સુધીનું અંતર કેટલું છે। તો આપણે છે એ 50 સેન્ટીમીટર ફિક્સ રાખેલું છે, તમે કોઈ પણ રાખી શકો પણ 50 સેન્ટીમીટર છે એ રાખીએ તો આપણને વધારે સારી રીતે એની શલાકા જે આપણને મળે છે ફ્રિન્જીસ એ ફ્રિન્જીસ છે આપણને મળી શકશે। તો એ ફ્રિન્જીસ છે એ તમારી કેવી રીતે
तो अहीं तमे जोई शको छो प्रकाशित अप्रकाशित प्रकाशित अप्रकाशित ए प्रकारनी फ्रिंजिस छे ए तमने जोवा मळशे। जो तमने वधारे प्रकाश लागतो होय तो हजी तमे स्लिटनी जे पहोळाई छे ए घटाडी अने तेमी इंटेन्सिटी छे ए ओछी करी शकशो तो तमने वधारे क्लियर आइडिया छे आवशे के तमारी बायप्रिझमनी फ्रिंजिस छे ए तमने केवी छे ई मळती हशे। तो आ बायप्रिझमनी फ्रिंजिसना रीडिंग छे ए तमारे लेवाना छे। तमारे क्रमिक 10 फ्रिंजिसना रीडिंग छे लेवाना छे। आ 10 फ्रिंजिसना रीडिंग लेवा माटे तमारे सौथी पहेला अहींया तमारुं जे माइक्रोमीटर स्क्रू गेज छे ए तमारे 00 पर सेट करवानुं अने આની મદદથી છે એ તમારે ફ્રિન્જિસની કોઈ પણ એક ધાર ઉપર છે સેટ થવાનું। અહીંયા આપણે જે બ્લેક શલાકા તમને જે મળતી હોય બ્લેક ફ્રિન્જિસ એની ઉપર આપણે ક્રોસ વાયર છે સેટ કરવાનું છે। તો આને પહેલા સૌથી પહેલા તમે 00 પર સેટ કરી દેશો અને પછી આની મદદથી પહેલી ફ્રિન્જિસ ઉપર તમે ક્રોસ વાયરને સેટ છે કરશો। એ ક્રોસ વાયર છે એ તમારો સેટ થઈ જાય એટલે પહેલું રીડિંગ છે તમારું 0 થયું। અને હવે પછીના દરેક રીડિંગ આપણે ગૌણ સ્કેલ ને ફેરવીને તમારો જે વર્નિયર કેલિપર્સ નો આ જે ગૌણ સ્કેલ છે માઇક્રોમીટર માં એ ગૌણ સ્કેલ ને ફેરવી અને આપણે ક્રમશઃ 10 ફ્રિન્જિસ સુધીના રીડિંગ છે એ તમારે લેવાના છે। આને ફેરવી અને એક ફ્રિન્જિસ થી બીજી ફ્રિન્જિસ છે તમારે શિફ્ટ થવાનું અને ટ્રાવેલ થવા માટે એ કુલ કેટલા કાપા ફેર્યા એ કાપા ગુણ્યા એની લઘુત્તમ માપ શક્તિ કરશો એટલે તમારું રીડિંગ છે એ આવશે। તો આવા તમારે મિનિમમ 10 રીડિંગ છે એ લેવાના છે। અને 10 રીડિંગ આવી જાય પછી તમારે ક્રમિક બે શલાકા વચ્ચેનું અંતર છે ફાઇન્ડ કરવાનું છે કે બાયપ્રિઝમની મદદથી તમને જે ફ્રિન્જિસ મળી એ બાયપ્રિઝમમાં તમારી જે શલાકા છે એ બંને વચ્ચેનું અંતર છે એ તમારું કેટલું છે ક્રમિક બે શલાકા વચ્ચેનું બરોબર। અને એ લગભગ તમારું સેમ છે આવું જોઈએ કારણ કે બાયપ્રિઝમની જે તમને ફ્રિન્જિસ મળે છે બાયપ્રિઝમની મદદથી એમાં બે શલાકા વચ્ચેનું અંતર છે એ તમારું ફિક્સ છે કારણ કે વ્યતિકરણની શલાકા છે એ તમને મળે છે અને એ બંને શલાકા વચ્ચેનું અંતર છે એ તમારું હંમેશા કેવું રહેતું હોય છે ફિક્સ છે રહેતું હોય છે અચળ છે એ તમારું જળવાઈ રહેતું હોય છે તો એ મળી જાય બરોબર। તો એનો ઉપયોગ છે એ આપણે કેલ્ક્યુલેશનની અંદર છે એ કરવાનો છે અને આ તમારો પહેલો પાર્ટ થયો। પહેલા પાર્ટની અંદર છે એ તમે સ્લિટ અને બાયપ્રિઝમની ગોઠવણી કરી અને 50 સેન્ટીમીટર ઉપર તમે આઈપીસ ગોઠવી અને બાયપ્રિઝમની ફ્રિન્જિસ છે મેળવશો અને બાયપ્રિઝમની ફ્રિન્જિસના ક્રમિક 10 શલાકાના રીડિંગ છે તમારે નોંધવાના છે। અહીંયા જે ફ્રિન્જિસ છે એકબીજાની ખૂબ જ નજીક નજીક આવેલી હોય એટલે જ્યારે આઈપીસને તમે ફેરવો છો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી તો ફેરવતી વખતે તમારે એકદમ સ્મૂધલી છે ફેરવવાનો છે કોઈ ફ્રિન્જિસ છે એ તમારે સ્કીપ ન થઈ જાય એનો તમારે ખાસ ધ્યાન છે આમાં રાખવું પડશે કારણ કે ફ્રિન્જિસ છે એ એકબીજાની નજીક નજીક છે આવેલી છે એટલા માટે। તો આ તમારો ફર્સ્ટ પાર્ટ હતો। સેકન્ડ પાર્ટની અંદર આપણે જે થર્ડ રીડર છે બરોબર એ થર્ડ રીડરની અંદર છે એ તમારે એક શોર્ટ વેવલેન્થ ધરાવતો તમારે બહિર્ગોળ લેન્સ છે એ મૂકવાનો છે અને બહિર્ગોળ લેન્સની મદદથી તમારે જે બે તમને શલાકા છે બે તમને જે સ્લિટ મળતી હતી એનું તમારે મેગ્નિફિકેશન છે એ કરવાનું છે એટલે ત્યારે આપણે ત્રીજા સ્લોટની અંદર છે એ લેન્સ છે એ મૂકી દીધો છે। તો હવે લેન્સ અને આઈપીસ એ બંનેને હું એવી રીતે રિલેટિવલી ફેરવું કે જેથી કરીને એક વખત તમારી જે બે સ્લિટ છે એ મેક્સિમમ મહત્તમ અંતરે મેક્સિમમ ડિસ્ટન્સ છે અને એક વખત તમારી જે સ્લિટ છે એ તમને ન્યૂનતમ અંતરે છે એ જોવા મળે તો એની માટે છે એ તમારે લેન્સ અને આઈપીસ આ બંનેને છે એ તમારે એક સાથે છે એ ફેરવવાના છે। પણ અત્યારે સરળતા માટે આપણે જયારે આઈપીસ છે તમારો માઇક્રોમીટર આઈપીસ એને આપણે 80 સેન્ટીમીટરની આજુબાજુ છે ફિક્સ કરી દઈએ તો આપણને મહત્તમ અને ન્યૂનતમ એ બંને રીડિંગ છે તમને મળે છે એટલે આ ફિક્સ નથી તમે 80 થી 90ની આજુબાજુ ગમે ત્યાં છે એ મૂકી શકો છો આપણે એ મેઝર કરવાનું નથી પણ એક અંતર છે એ આપણે ગોતેલું છે કે 80 સેન્ટીમીટર આજુબાજુ જયારે તમે માઇક્રોમીટર આઈપીસને મૂકો છો ત્યારે તમને મહત્તમ અંતર માટે અને ન્યૂનતમ અંતર માટે છે એ તમને ફ્રિન્જિસ છે એ મળે છે। તો એક વખત લેન્સ છે એ તમારો આઈપીસની નજીક હશે ત્યારે તમારે રીડિંગ લેવાના આવશે અને એક વખત લેન્સ છે એ તમારો બાયપ્રિઝમની નજીક હશે ત્યારે તમારે રીડિંગ છે લેવાના આવશે। એક કન્ડિશન એવી છે કે મહત્તમ અંતરે તમને સ્લિટ મળશે અને બીજી કન્ડિશન એવી છે કે તમને ન્યૂનતમ અંતરે સ્લિટ છે એ તમને મળતી છે
तो ये बे स्लिट वच्चे नो अंतर छे ए तमारे माइक्रोमीटर स्क्रू गेज नी मदद थी छे मेजर कर लेवानो के एक स्लिट थी बीजी स्लिट उपर खसवा माटे कुल केटला कापा छे ए तमारा फरे छे एने लघुत्तम माप शक्ति थी गुणशो एटले बे स्लिट वच्चे नो तमने अंतर छे ए खबर पड़ी जशे। अत्यारे हुं कोई एक गोठवणी करीने तमने देखाडुं छुं। दाखला तरीके अत्यारे तमारो जे लेन्स छे ए तमारो आईपी तमारो जे बाइप्रिज्म छे एनी नजीक होय त्यारे અત્યારે તમારો જે લેન્સ છે એ બાયપ્રિઝમને નજીક છે ત્યારે તમને મહત્તમ અંતરે બે સ્લિટ છે એ જોવા મળશે। તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તમને મહત્તમ અંતરે બે સ્લિટ છે આ મળશે। આ સ્લિટ છે એ અત્યારે મહત્તમ અંતરે છે। તો વારાફરતી ક્રોસ વાયર છે એ પહેલાં એક ઉપર ક્રોસ વાયર સેટ કરવાનો અને ત્યાંથી બીજી સ્લિટ ઉપર ખસવા માટે કુલ કેટલા કાપા છે ફરે છે એ કાપા ગણી અને તમે આ બંને સ્લિટ વચ્ચેનું અંતર છે એ મેજર છે એ કરી શકો છો। અને અત્યારે તમારે જ્યારે બાયપ્રિઝમની નજીક લેન્સ આવેલ હોય ત્યારે તમને મહત્તમ અંતરે છે એ આવી બે સ્લિટ છે એ તમને મેગ્નિફાઈ થઈ અને જોવા મળશે। હવે આ જ પ્રમાણે તમારે જે લેન્સ છે એ લેન્સને તમારે આઈપીસની નજીક છે લાવવાનો ત્યારે તમને ન્યૂનતમ અંતરે છે એ આ શલાકા છે જોવા મળશે। તો અત્યારે તમારો જે લેન્સ છે એ પહેલાં કરતાં આઈપીસની નજીક છે એવું, તો આઈપીસની નજીક હોય ત્યારે તમને ન્યૂનતમ અંતરે છે એ શલાકા જોવા મળશે અને એ શલાકા છે એ તમને આ પ્રમાણે છે દેખાશે। આ ન્યૂનતમ અંતરે તમને બે શલાકા છે જોવા મળે છે। તમને અત્યારે આમાં ઇન્ટેન્સિટી વાળી જોવા મળશે એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ નહીં આવે કે કેવી શલાકા છે તમારી, અને જ્યારે તમે નરી આંખે જોશો ફિઝિકલી ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે તમારી શલાકા છે એ કેવી છે। તો આ રીતે ન્યૂનતમ અંતરે છે તમને શલાકા છે જોવા મળશે અને આ શલાકા વચ્ચેનું અંતર છે તમારે મેઝર કરવાનું અને એની ઉપરથી તમારે સ્મોલ ડીની કિંમત છે એ ફાઇન કરવાની છે અને પછી ફાઇનલી તમે તમને જે સોર્સ આપેલો છે એ સોર્સની તરંગ લંબાઈ છે એ તમે ફાઇન છે એ કરી શકો છો। તો આ રીતે છે એ બાયપ્રિઝમની મદદથી તમે આપેલ સોર્સની તરંગ લંબાઈ છે એ કેટલી છે એ તરંગ લંબાઈની વેલ્યુ છે વેવલેન્થ છે એ તમે ફાઇન્ડ થઈ કરી શકો છો। હવે બીજા પાર્ટની અંદર છે એ તમારે લેન્સની પોઝિશન છે એ ચેન્જ કરવાની છે અને એના પ્રમાણે તમને જે D1 અને D2 લાઇન જે મળતી હોય મહત્તમ અંતર માટેની અને ન્યૂનતમ અંતર માટેની એની વચ્ચેનું અંતર છે એ મેળવી અંતિમ આગળની કેલ્ક્યુલેશન કરી અને આપેલ સોર્સની વેવલેન્થ છે એ તમે ફાઇન્ડ છે કરી શકો છો। પ્રેક્ટિકલમાં યા મેઇન જે તમારે સેટિંગ કરવાનું છે એ સ્લિટ અને બાયપ્રિઝમનું છે। સ્લિટ અને બાયપ્રિઝમનું ઓરિએન્ટેશન છે એ એકબીજાને પેરેલલ સમાંતર હોવું જરૂરી છે, જો એ હશે તો જ તમને બાયપ્રિઝમની ફ્રેન્જીસ છે એ આઈપીસની અંદર જોવા મળશે, અધરવાઇઝ તમને બાયપ્રિઝમની ફ્રેન્જીસ જોવામાં તકલીફ છે એ પડશે। જો તમે સ્લિટ અને બાયપ્રિઝમની અરેન્જમેન્ટ છે એકબીજાને સમાંતર કરી શકતા હશો તો તમે આ પ્રેક્ટિકલ વધારે ઇઝીલી છે એ પરફોર્મ કરશો। અને પ્લસ બીજું તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ફ્રિન્જીસના રીડિંગ લ્યો છો ત્યારે તમારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે અને તમારે સ્મૂથલી છે એ ફેરવવાનો છે, ઝડપથી છે એ ફેરવવાનો નથી, કારણ કે ફ્રિન્જીસ છે એ શિફ્ટ સ્કીપ થતા છે એ વાર નહીં લાગે, કારણ કે એકદમ નજીક નજીક છે એ તમારી બધી ફ્રિન્જીસ આવેલી હોય છે એટલા માટે। તો અહીંયા છે એ તમારો બાયપ્રિઝમનો પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે। થેન્ક યુ।